નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસમાં રીડ થર્ટી જોવાના છે જેમનું નામ છે બીસ ફોર્ટી યાર નવું રીડ જોઈને ગભરાઈ ગયા નહીં ગભરાવ યાર આ તો એકદમ ઇઝી છે મજા આવી જશે એકવાર એમને સમજવાનો પ્રયત્ન કરીશું તો સરળતાથી સમજાઈ જશે ચાલો તો શરૂઆત કરીએ બીસ ફોર્ટી યાર મતલબ કે આ રીડમાં अलग अलग खिलाड़ियों की बात करेली है एम जीवन की बात करेली है कि कई रीते बाजी पलटाई जाए ये बाजी की बात करेली है बाजीगर में बाजीगर ऐसे ही बहुत सारे बाजीगर की बात यहाँ पे हो रही है कि एंड मोमेंट में वो कैसे बाजी बल पलटते हैं उसकी किस्मत कैसे बाजी पलट देती है वो ही हमें इस सेशन में देखना है लेट्स स्टार्ट ઇટ વોઝ જસ્ટ નોટ દેટ ડે ઇટ વોઝ નોટ જસ્ટ દેટ ડે એટલે કે એ માત્ર એ દિવસ નહોતો એ દિવસ જ નહોતો એના માટે સારો નહોતો એમ મતલબ કે ઇટ વોઝ જસ્ટ નોટ દેટ ડે એમનો દિવસ જ નહોતો કોનો દિવસ નહોતો હવે એ તો એ આપણને કહે છે આપણે તો જોઈએ આપણે ઇન મ્યુનિક ઓલિમ્પિક્સ બાય મ્યુનિક ઓલિમ્પિક્સ 1972 ની વાત કરેલી છે મ્યુનિક ઓલિમ્પિક્સ 1972

આ વિનિંગ વર વિનિંગ મતલબ કે જીતી રહ્યા હતા બાય ફોર્ટી નાઇન ફોર્ટી કે રશિયાને કેટલા હતા નાઇન હતા અમેરિકન કેટલા હતા હતા તો રશિયાની ટીમ જીતી રહી હતી પણ થાય છે શું કે અમેરિકન સ્ટાર્ટેડ જમ્પિંગ વિથ જોય એટ ધેર અનએક્સપેક્ટેડ વિક્ટરી પરંતુ અમેરિકને સ્ટાર્ટેડ શરૂ કરી દીધું જમ્પિંગ કૂદકા મારવાનું એને શરૂ કરી દીધું વિથ જોય એટલે કે જોય સાથે એટ ધેર અનએક્સપેક્ટેડ એટલે કે અસાધારણ કેવી

પાછા જીતી જાય છે એટલે જીત મળે છે એટલે પાછું એ પોતાનું સેલિબ્રેશન કરે છે ધેન કેમ અ બ્રિટિશ રેફરી અને ત્યાર પછી એક બ્રિટિશ રેફરી અને બ્રિટિશનો જે રેફરી છે નિર્દેશક છે એ આવે છે વો ડીકલેર જે જાહેર કરે છે ધેટ ધેર વોઝ સ્ટીલ 3 સેકન્ડ લેફ્ટ અને ઈ આવીને પછી હું જાહેરાત કરે છે કે ભાઈ 3 સેકન્ડ હજી બાકી છે બોલો હવે 3 સેકન્ડમાં પાછો પાસો ઉલટો થઈ જાય છે અમેરિકા હેડ નો ચોઇસ અમેરિકા પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો એમની પાસે બીજો કોઈ પણ પ્રકારનો ઓપ્શન નહોતો બટ ટુ ગો બેક ટુ ધ ફિલ્ડ ફોર ધ થર્ડ ટાઈમ પરંતુ હવે આ વખતે ત્રીજી વખત ફિલ્ડમાં જશે ધેટ ટાઈમ એટલે થર્ડ ટાઈમ એટલે કે ત્રણ વખત ભાઈ ત્રીજી વખત એ ફિલ્ડમાં જાય છે એક પહેલી વખત આવ્યા હતા બસ પાછા ગયા ત્યાં એક એકે કહ્યું કે હજી 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 એક સેકન્ડ બાકી પાછા ફિલ્ડમાં આવ્યા પછી પાછા જીતીને ગયા ત્યાં બ્રિટિશ રેફરી આવ્યો અને એને કહ્યું હજી ત્રણ સેકન્ડ ની છે તો ત્રીજી વખત એ ફિલ્ડમાં પાછા આવ્યા ઇટ વોઝ ઇન થ્રી સેકન્ડ અને માત્ર એ સેકન્ડમાં ત્રણ સેકન્ડમાં ધ એલેક્ઝાન્ડર બિલો એલેક્ઝાન્ડર ની નીચેથી બિલો મતલબ શું થાય છે ભાઈ એલેક્ઝાન્ડર નીચેથી અ રશિયન પ્લેયર એક રશિયન ખેલાડીએ મેનેજ ટુ સ્કોર એને મેનેજ કર્યો મતલબ કે મેળવ્યો સંચાલિત કર્યો શું તો 51 અને 51 નો સ્કોર એને શું કરનાખો બનાવી નાખ્યો

એક સેકન્ડમાં પહેલા એક ગોલ કરી આમ આમ જોવા જઈએ ને તો અમેરિકા વાળા બેસ્ટ કહેવાય કે એને એક સેકન્ડમાં છે ને આમ બાજી પલટી નાખી ઓલા ને 59 અને 58 હતા ને એન જગ્યાએ આણે શું કરી નાખ્યું 50 કરી નાખ્યું અને ઓલા ને 59 રહ્યો પણ જેવો બાજી આ લોકોની હાથમાં આવી એટલે આ લોકોએ એ 51 કરી નાખ્યો 3 સેકન્ડમાં અને પહેલા અમેરિકન વાળા ને ગોલ રહ્યો 50 નો સ્કોર કર્યો આ પહેલી સ્ટોરી આપણે જોઈએ ખેલાડીઓની હવે બીજી સ્ટોરી જોઈએ

તો तो, એ જો silvers medal without taking part એટલે કે ભાગ લીધા વગર in games એટલે કે રમતમાં રમતમાં ભાગ લીધા વગર કોઈના પણ માટે silver medal જીતવું શક્ય છે ઘરે આર એ ક્રિસ્ટી વોઝ ચૂઝન ફોર ઇન્ડિયન હોકી ટીમ વિચ વોઝ ટુ પ્લે એશિયન ગેમ્સ એટ જકાટા ઇન 1962 આર કે ક્રિસ્ટી નામ છે આર એ ક્રિસ્ટી વોઝ ચૂઝન કે જે પસંદ થયો હતો ફોર ઇન્ડિયન હોકી ટીમ ભારતીય હોકીની ટીમમાં એમની પસંદગી થઈ હતી

કે ડ્યુ ટુ મતલબ કે ના કારણે કોના કારણે તો આગળ આપણે જોઈએ નોન અવેબિલિટી મતલબ કે ગેરહાજરી હોવી નોન અવેબિલિટી મતલબ કે ગેરહાજરી હોવી અ ફોરેન એક્સચેન્જ એટલે કે ફોરેન એક્સચેન્જ વિદેશી હુંડિયામણની ગેરહાજરીને કારણે ફોરેન એક્સચેન્જ એટલે શું થશે વિદેશી હુંડિયામણ તો વિદેશી હુંડિયામણની ગેરહાજરીને કારણે તેઓ ત્યાં જઈ શક્યા નહોતા આગળ કીધું છે કે ક્રિસ્ટી કુડ નોટ અ કંપની અ કંપની મતલબ કે સાથ આપવો તો એ સાથ આપી શક્યા હતા નહીં ધ ટીમ થ્રો હિઝ નેમ વોઝ વેરી મચ ઇન ધ લિસ્ટ ઓફ પ્લેયર તે સાથ નહોતા આપી શક્યા કારણ કે વિદેશી જે હતી એ અવેલેબલ ન હોવાને કારણે એમની ટીમ સાથે જોડાઈ ન શક્યા છતાં પણ ધો મતલબ કે છતાં પણ હિઝ નેમ એટલે કે તેનું નામ વોઝ વેરી મચ ઇન લિસ્ટ ઓફ પ્લેયર્સ એટલે કે ખેલાડીઓનું જે લિસ્ટ હતું એ લિસ્ટમાં હજી પણ તેમનું નામ બોલાતું હતું ઈટ સો હેપન ધ હોકી ટીમ પ્લે વિદાઉટ ક્રિસ્ટી એન્ડ વોન અ સિલ્વર મેડલ અને ઇટ સો હેપન છતાં પણ તે થયું કે ધ હોકી ટીમ પ્લે હોકીની જે ટીમ હતી એ ટીમ રમી વિદાઉટ ક્રિસ્ટી ક્રિસ્ટી વગર એ ટીમ રમી એન્ડ વોન અને જીતી અ સિલ્વર મેડલ એટલે કે એક સિલ્વર મેડલ જીતી અને ત્યારબાદ એન્ડ ક્રિસ્ટી વોઝ ચૂઝ ધ નેમ વોઝ સ્ટીલ ઇન ધ લિસ્ટ ગોટ ધ મેડલ સિટિંગ એટ ધ હોમ અને આનાથી ક્રિસ્ટી વોઝ વુઝ કે જેનું નામ વોઝ સ્ટીલ હજુ પણ હતું ઇન ધ લિસ્ટ એટલે કે લિસ્ટમાં એન્ડ ગોટ અને મેળવ્યું મેડલ એક મેડલ મેળવ્યું ચંદ્રક મેળવ્યો સિટિંગ એટ ધ હોમ એટલે કે ઘરે બેઠા બેઠા એમણે સુવર્ણ ચંદ્રક મેળવ્યો બરાબર આવું હતું એમની ગેમ તો પહેલાં આપણને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એવું શક્ય બને ખરા કે ઘરે બેઠા બેઠા આપણે ગેમ જીતી શકીએ મેડલ જીતી શકીએ તો ભાઈ આ ભાઈ સાથે તો થયું એવું ભાઈ એ પહેલા એને ઘણી બધી ગેમો રમી છે એટલે આપણે એવું તો નહીં કહીએ કે જેની સ્ટોરી આપણે જોઈ કે જે એક એવા વ્યક્તિ હતા કે જે ઇન્ડિયનની હોકીની ટીમમાં એમનું સિલેક્શન થયું હતું પરંતુ કેટલીક અડચણોને કારણે એ ટીમમાં જોડાઈ ન શક્યા તે ત્યાં જઈ ન શક્યા અને એને કારણે જઈ ન શક્યા જોડાઈ ન શક્યા પણ એમનું નામ જે હતું એ લિસ્ટમાં જ હતું લિસ્ટમાં નામ બોલાતું હતું ટીમ જીતી ગઈ અને એમને ઘરે બેઠા બેઠા મેડલ મળી ગયું હતું તો આ હતી એક બીજી ખેલાડીની સ્ટોરી આગળ જઈએ હવે વાત આવે છે ગેન્ગ કેન્ગ વૂન બરાબર ગેન ગન કેન્ગ વૂન ઓફ મલેશિયા મલેશિયાના જે ગન કેન્ગ વૂન જે હતા મેટ એટલે કે મળ્યા વિથ ઇઝ ડેથ વિથ ઇઝ ડેથ મતલબ કે તેમના મૃત્યુ તેમનું મૃત્યુ થયું હું કામ વાય હી વોઝ પ્લેઇંગ જ્યારે તે રમી રહ્યા હતા ત્યારે મલેશિયાના એક ગેન ગેંગ વૂન જે હતા એમનું શું થાય છે મૃત્યુ થાય છે ડ્યુરિંગ ધ ગેમ રમત દરમિયાન ડ્યુરિંગ મતલબ કે દરમિયાન ગેમ મતલબ કે રમત દરમિયાન ધ થર્ટી થ્રી યર્સ ઓલ્ડ વૂન આ જે તેત્રીસ વર્ષના જે વૂન હતા એ વૂન સડનલી સ્લીપ અચાનક એ લપસી ગયા સ્લીપ થઈ જવું મતલબ કે લપસી જવું લડખડાવી જવું એન્ડ ફીલ ડાઉન અને એ નીચે પડી ગયા હિઝ ડેન્ચર તેમનો એક દાંત દાંતિફિશિયલ ટીથ મતલબ કે એમનો જે કૃત્રિમ જે દાંત હતો કે જે દાંત એમના મોઢામાંથી નોખો પડી ગયો સ્લીપ ફ્રોમ ઇટ્સ પ્લેસ સ્લીપ ફ્રોમ ઇટ્સ પ્લેસ મતલબ કે એમની જગ્યા પરથી એ સ્લીપ થઈ ગયો એમના મોઢામાં જે કૃત્રિમ દાંત હતો એ દાંત એમના મોઢામાંથી સ્લીપ થઈ ગયો એમની જગ્યા પરથી સ્લીપ થઈ ગયો જ્યાં પણ એ કૃત્રિમ દાંત ફિટ હતો ત્યાંથી એ સ્લીપ થઈ ગયો એન્ડ ગોટ સ્ટક અને ચોટી ગયો ક્યાં ચોટી ગયો ઇન હિઝ વાઇન્ડ પાપ પાઇપ મતલબ કે એમની શ્વાસ નળીમાં વાઇન્ડ પાપ મતલબ શું પાઇપ એટલે શું થશે શ્વાસ નળી પાપ નહીં યાર શ્વાસ નળી એમની શ્વાસ નળીમાં બોલ ચીપકી ગયો અહીંયા શ્વાસ નળી આવે ને શ્વાસ નળીમાં અહીંયા ચીપકી ગયો છે આર્ટિફિશિયલ દાંત બાય ધ ટાઈમ સમય દરમિયાન હી વોઝ ટેકન ટુ ધ હોસ્પિટલ અને એ સમયે એમને દવાખાને લઈ જવામાં આવ્યો હતો હી હેડ ડાયટ ઓફ સફોકેશન પરંતુ શું થાય છે હી હેડ ડાયટ મતલબ કે મૃત્યુ પામે છે ઓફ સફોકેશન એટલે કે ગુંગળા મળના કારણે શું થાય છે મૃત્યુ પામે છે ઓબ્વિયસલી શ્વાસ નળીમાં કોઈ પણ દાંત વયો જાય તો ગુંગળા મળને કારણે એમનું શું થાય મૃત્યુ થાય છે અને તરત જ ત્યાં જ એમને સારવાર આપવી પડ આપવામાં આવવી જોઈએ ત્યાં લઈ જવાની રાહ ન જોવાય કારણ કે વ્યક્તિ જે છે એ એક મિનિટ શ્વાસ વગર રહી શકે એનાથી વધારે વધારે ને વધારે પ્રેક્ટિસ કરી હોય તો એક મિનિટે શ્વાસ વગર લઈ રહી શકે હવે એને હોસ્પિટલમાં આપણે પહોંચાડીએ પહોંચાડીએ ડૉક્ટર આવે એમની સારવાર કરે ત્યાં સુધીમાં કેટલી મિનિટ થઈ જાય આમને શ્વાસ વગર જીવી શકવાનો છે ખરો એટલા માટે એક ગુંભળામણના કારણે એમનું શું થઈ જાય છે મૃત્યુ થઈ જાય છે તો આ પણ એક ખેલાડીના જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ છે કે જે બની ગયું ઘટના બની ગઈ કે દુર્ઘટના બની ગઈ ત્યારબાદ આગળ જઈએ ઇન વર્લ્ડ કપ સોકર કર નાઇન્ટીન ભાઈ વર્લ્ડ કપ સોકરની એક ગેમ રમાણી હતી હોલેન્ડ વોઝ અ સેન્ટ પરફેક્ટ શોર ઓફ ઇટ્સ વિક્ટરી હોલેન્ડના જે લોકો હતા એ સેન્ટ મતલબ કે 100% 100% એમને ખાતરી હતી કે તેની જ જીત થશે આવી એમની ખાતરી હતી પણ થાય છે શું સો કોન્ફિડન્સ વટ ધે ધેટ ઈવન બિફોર ધ ટીમ હેડ વોન ધ ફાઈનલ્સ ધે ઓવર એન્થોસિયાસ્ટિક ઓફિસર ઇન હોલેન્ડ ગોટ પ્રિન્ટેડ અ મિલિયન પોસ્ટેજસ સ્ટેમ્પ્સ સેઇંગ નેધરલેન્ડ્સ 1990

ધ ઓવર મતલબ કે જે વધારે ઉત્સાહી હતો વધારે પડતા ઉત્સાહમાં હતા એવા ઓફિસરે વધારે ઉત્સાહી ઓફિસરે ઇન હોલેન્ડ મતલબ કે હોલેન્ડના વધારે પડતા ઉત્સાહી ઓફિસરે પ્રિન્ટેડ એટલે કે છપાવી નાખ્યું આ મિલિયન ઓફ સ્ટેન્સ મિલિયન લાખોની સંખ્યામાં એણે ટપાલ માટેના પોસ્ટેસ મતલબ કે ટપાલ માટેની જે ટિકિટો હોય ને એ ટિકિટો માટેના સ્ટેમ્પ એમણે છપાવી નાખ્યા હતા કે જેમાં લખેલું હોય નેધરલેન્ડ્સ નાઇન્ટીન નાઇન્ટીન વર્લ્ડ કપ વિનર્સ આ રીતે લખેલું સ્ટેમ્પ એમણે છપાવી નાખ્યું

ઇન્જર્ડ ઇન્જર્ડ મતલબ કે ઈજા પહોંચી હતી હિઝ હેન્ડ એટલે કે તેના હાથમાં ઇન મેચ અગેન્સ્ટ ધ યોર્કશાયર બાય યોર્કશાયર ના જે યોર્કશાયર ની વિરુદ્ધમાં જે ક્રિકેટ ની મેચ હતી એ મેચ માં આ હેમફિયર આ હેમફિયર જે છે એમના હાથ ને શું થાય છે ઈજા પહોંચે છે హి ફિલ ઇન એન એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ફોર્મ હિ ફિલ એટલે કે તે ભરે છે એન એક્સિડન્ટ ફોર્મ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ ફોર્મ એટલે કે જે અકસ્માતનું ઇન્સ્યોરન્સ ફોર્મ છે એ ફોર્મ ભરે છે અંડર વિટનેસીસ કેટલાક સાક્ષીઓની નીચે અને સાક્ષીઓ કોણ છે ટુ થાઉઝન્ડ એટ હન્ડ્રેડ નાઇન્ટીન વન સ્પેક્ટેટર્સ ટ્વેન્ટી વન પ્લેયર્સ અને સ્કૂલ બાય અપ આ ટ્રી મતલબ કે એક શાળાએ જતો નિશાળે જતો છોકરો ધ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ કંપની કંપની ક્લીન 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 બોલ બોલ ઇટ પેડ અપ એન્ડ જે છે એટલે કે એ એમને કરી દેશે મતલબ કે એમને ઇન્સ્યોરન્સ અપ્રુવ આપી દેશે છે પરવાનગી આપી દેશે અને તે પૈસા ચૂકવે છે ઇટ પેડ અપ એટલે કે તેને પૈસા ચૂકવવામાં આવે છે ત્યારબાદ છત્રીસ ઓલિમ્પિક બેલિનમાં ઓગણીસો છત્રીસ ની એક ઓલમ્પિક મેચ રમાય છે એક ફાઈનલ થાય છે મતલબ કે એક ગેમ છે ત્યારબાદ એવરી વન વોઝ એક્સપેક્ટિંગ બધા જ વ્યક્તિઓને એવી આશા હતી કે ધ પ્રીવિયસ યર પહેલાની જે વિજેતા છે સ્ટેલી વોલ્સ ઓફ પોલેન્ડ પોલેન્ડની જે સ્ટેલ વોલ્સ જે છે એ વિજેતા છે અને બધા એવી આશા કરી રહ્યા હતા કે એ જ ગોલ્ડ મેડલ સો હંડ્રેડ મીટર રેસ સો મીટરની જે આ રેસ છે એ રેસમાં આ જ વ્યક્તિ આ જે છે એ જ આ મેડલ જીતીને આવશે ગોલ્ડ મેડલ જીતીને આવશે પણ થાય છે શું મચ ટુ ડેટ ધીસ અપોઇન્ટમેન્ટ પરંતુ ત્યાં નિરાશા છવાઈ જાય છે એટ ધ લાસ્ટ મોમેન્ટ અંતમાં છેલ્લી ઘડીએ હાલન સ્ટીફન્સ નામ છે હાલન સ્ટીફન્સ કે જે અમેરિકાની છે વોન ધ રેસ રેસને જીતી જાય છે એન્ડ ધ એંગ્રી પોલીસ અક્યુઝ અને જે ગુસ્સાવાળા જે પોલેન્ડના લોકો છે એ અક્યુઝ મતલબ કે દલીલ કરે છે શું કરે છે એક્યુઝ મતલબ કે દલીલ કરવી આર્ગ્યુ કરવી આર્ગ્યુ કરે છે હેલન ઓફ બીંગ અ ફ્રોડ કે ભાઈ હેલન જે છે એ ફ્રોડ છે એમણે દગો કર્યો છે બોલો લો આવું કરે છે दे એક્યુઝ હર ઓફ બીંગ અ મેન ડિગ્ગ્વિસ્ડ

એમની લાઈફમાં પણ આવ્યું કે અત્યાર સુધી એ જીતી આવી આ વખતે પણ એમની આશા હતી કે પોતે જીતશે પણ બાજી પલટાઈ જાય છે અને અમેરિકાની જે હેલન સ્ટીફન છે એ જીતી જાય છે પણ એમની લાઈફમાં પણ બાજી પલટાય છે જીતી ગયા પછી પણ એમને એક એક્ઝામ આપવી પડે છે અને એ એક્ઝામ પાસ કર્યા પછી લોકો એમને વિજેતા જાહેર કરે છે તો કઈક આવી સ્ટોરી કેટલા ખેલાડીઓની છે અહીંયા સુધી રાખીએ આપણે નેક્સ્ટ જે સ્ટોરી છે એને જાતે સમજવાનો પ્રયત્ન કરજો અહીંયા સુધી મેં તમને હેલ્પ કરી નેક્સ્ટ સ્ટોરીમાં જાતે એમનું ગુજરાતી ટ્રાન્સલેટ કરવું નથી સમજાતું તો તમારી પાસે એક ડિજિટલ ડિવાઇસ છે કે જે અમારા સમયે અમારી પાસે નહોતું તમારી પાસે ડિજિટલ ડિવાઇસ છે એ ડિજિટલ ડિવાઇસમાં કોઈ ગૂગલ ટ્રાન્સલેટમાં જે પણ વર્ડ નથી સમજાતા નાખો એમના મિનિંગ આવશે અને જાતે એ સેન્ટેન્સનું ગુજરાતી કરવાનો પ્રયત્ન કરો તો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આઈ હોપ કે આજના સેશનમાં જે પણ સ્ટોરી તમને સમજાવવામાં આવી છે એ સારી રીતે સમજાઈ ગઈ છે બાય એન્ડ ટેક કેર